એ બોલવાનું શરૂ કરે એટલે બસ આજ ખાલી ચાલ્યા જ કરે એનું બોલવાનું. એ બોલતી હોય ત્યારે માત્ર આઉટ ગોઈંગ આઉટ ગોઈંગ આઉટ ગોઈંગ, નો ઇનકમિંગ નો ઇનકમિંગ. મજાલ છે એને બોલતી કોઈ અટકાવે? અરે કોઈ વચ્ચે પડે તણાઈ જાય, પિંકુ પિંકુ નું કામ નહીં. અને પિંકુ પછી સાંભળે નહીં, પિંકુ વચ્ચે બોલી ના શકે, અને હું ક્યાંય મળું નહીં એટલે તરત જ મને શોધવા માટે પોલીસને ફોન કરે. મમ્મીજી શાંતિથી બેસો, પપ્પાજી આવી જશે. અરે સુરભિ, તારા પપ્પાને હમણાં કંટ્રોલ ના કર્યા ને તો પપ્પાજી હાથથી જશે. ઓકે હું જાઉં છું બસ. હવે રેવા દો, તમે એમને શોધવા જશો ને તો તમે ત્યાં બેસી જશો, પછી તમને શોધવા કોને મોકલાવું? એ ચૂપડે ચીબાવલી, તું મને શું મારા પપ્પા જેવો સમજે છે કે? પપ્પા પર તો હજુ ભરોસો રખાય, તમને તો ક્યાં છુટ્ટા મેકવા એવા નથી. અમે સુરભિ તું વાત ને ફેરવ નહીં, જેટલું કહું છે એટલું કર. અહીંયા વાત ચાલી રહી છે વિલન ની, ત્યાં તું વચ્ચે કોમેડિયન શું કામ લઈ આવે છે? એ ચૂપરે રિપેરિંગ મમ્મી. પિંકુ તને સમજાતું નથી મેં શું કહ્યું? જા તાર પપ્પાને લઈ આવ. મમ્મીજી 15 મિનિટ રાહ જુઓ, પપ્પાજી અડધા કલાકમાં આવી જશે. કમાલ છે, તમને શોધવા માટે પોલીસ? હા પોલીસ તરત જ, એને તો નંબર જ ખબર છે, ફટાફટ લગાવી દીધે મને શોધવા માટે. એકવાર એને પોલીસ સ્ટેશનમાં નંબર લગાડ્યો, ભાઈ લાગ્યો નહીં તો તરત એને ફાયર બ્રિગેડને નંબર લગાવી દીધો. અને કે હમણાં ને હમણાં મારા વરને શોધી આપો, નહીં તો હું બળી મરીશ. અરે સુરભિ તને ખબર નથી, ગઈકાલે તારા પપ્પા 10 મિનિટ લેટ આવ્યા હતા, એમાં તો એમની રૂમાલની સાઈઝ બદલાઈ ગઈ હતી. શું? હા અરે ગયા હતા જેન્ટ્સ રૂમાલ સાથે અને આવ્યા તો લેડીઝ રૂમાલ લઈને, અને તે પણ પરફ્યુમ વાળો. એટલો શક કરે છે ને મારા પર, મને સમજાતું નથી આટલી બધી શકી કેમ થઈ ગઈ છે. અરે મારા પર નજર રાખવા તો એને મને મોબાઈલ આપી રાખ્યો છે, મને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે તમે ગમે ત્યાં ગુડાવો મોબાઈલ સાથે જોઈએ, ચાર્જ થયેલો, બાથરૂમ જાવ તો પણ તમારી પાસે મોબાઈલ હોવો જ જોઈએ. મમ્મીજી આઈડિયા, પપ્પાજીને મોબાઈલ લગાવો. નંબર શું છે? રોંગ નંબર. કેવું હશે? ચૂપ રે, જ્યારે જે ત્યારે હી કરે કરે છે. આજો આલે આલે, ભૂતનું નામ લીધું ને ભૂત આજા. મીટ ફોર ઈચ અધર, સાત જન્મનો સાત છે તમારો. અરે રેવા દે ને, એવું હોય તો આ સાતમો ને છેલ્લો જન્મ હોય એવું ઈચ્છું છું, લેવો જ પડશે. એક્સક્યુઝ મી, તું વચ્ચે કઈ બોલતી નહીં, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ઓકે હેલો, ત્યાં તમે શું કરો છો પિતાશ્રી? હું અહીંયા ગાર્ડન ના ગ્રાસ પર, હું ગાર્ડન ના હું ગેટ ગેટ પાસે છું. ત્યાં ગેટ પર શું કરો છો? હું ગેટું છું ના, એટલે હું વોચમેન સાથે પત્તા રમું છું. વોચમેન છોકરો છે કે પછી છોકરી? એ અક્કલની ઓથમેર, વોચમેન માં મેન શબ્દ છે ને પુરુષ માટે વપરાયો છે, છોકરી જો અહીંયા હોય ને તો વોચવુમન કહેવાય ને.